સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારાના ભૂલકાઓ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આવનાર મહેમાનો વાલીઓના દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ અવરણ હાઈસ્કૂલ ખાતે એક દિવસીય રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે કે વાઘેલા, પ્રાંતિજ પીઆર કે વી પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રમુખ નરેન્દ્રભાઈ દેસાઈ, નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, સંતોષભાઈ પિંટાણી, કેળવણી મંડળના પ્રમુખ રહીશભાઈ કસબાતી, મંડળના સભ્ય નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ ફળિયા, જયંતિભાઈ પટેલ, અરવિંદભાઈ કોઠારી, શાળાના આચાર્ય પરેશભાઈ પરમાર, રેખાબેન ગુપ્તા, જાગૃતિબેન શાહ, મંદાબેન જોશી, હેમંતભાઈ પટેલ, વીકે ખરાડી, જગદીશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા મ્યુઝિકલ ડાન્સ, અભિનય ગીત, દેશભક્તિ ગીત, ડાન્સ, રાષ્ટ્રીય ગીત, ફિલ્મી ગીત, ગરબા, એક પાત્ર અભિનય સહિત કાર્યક્રમોમાં ભાગ લઈ બહારથી આવનાર મહેમાનો તથા શિક્ષકો વાલીઓના દિલ જીતી લીધા હતા અને શાળાના શિક્ષકોની મહેનત તથા બાળકોની અંદર રહેલી કલા અને કલાકારોની રંગ જામ્યો હતો. જ્યારે આ કાર્યક્રમનું સફળ સંચાલન નીલમસબેન, પવનબેન પટેલ, સુનાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, તો સારા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આવેલ મહેમાનો અને વાલીઓ પ્રેક્ષકો દ્વારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉમંગ રાવલ સાથે સંજય રાવલ, જયદેશ ટીવી, પ્રાંતિજ.